गुड मॉर्निंग वाला विद्यार्थी मित्रों, तो धोरण 6 ना ऑनलाइन लेक्चर में गणित विषय में हूँ अंकित पटेल तमारा बधानुं हार्दिक स्वागत करूँ छूँ। बराबर, तो हवे धोरण 6 तो आपनुं ऑलरेडी पास थई गया छे, पण धोरण 6 नी अंदर आवता अमुक एवा चेप्टर जे आपणने आगला धोरण एटले के धोरण 7 नी अंदर पण मददरूप थई शके तेवा अमुक चेप्टरो विषे आपणे आजे थोड़ुं ज्ञान लईशुं। बराबर, અને એવા જ થોડાક ચેપ્ટરો વિશેનું જ્ઞાન આગળના પણ ઓનલાઈન વિડીયો લેક્ચર્સમાં હું તમને આપતો રહીશ। તો હવે આપણે અહીંયા અત્યારે વાત કરી રહ્યા છીએ માહિતીનું નિયમન। બરાબર, તો માહિતીનું નિયમન એક્ઝેક્ટલી છે શું? હવે આપણે કોઈ પણ જગ્યાએ જઈએ કે આપણે રાજકોટ ગયા છીએ, રાજકોટ ગયા છીએ તો ત્યાં ડીમાર્ટમાં આપણે શોપિંગ કરી રહ્યા છીએ। હવે શોપિંગ કરી આપણે બિસ્કિટ લીધા, બ્રેડ લીધી, કપડાં લીધા, પાવડર લીધો, બરાબર, એ લીધા પછી જ્યારે આપણે બિલ કાઉન્ટર તરફ જઈએ છીએ ત્યારે બિલ કાઉન્ટર પર બધી વસ્તુઓ આપ્યા બાદ જે કેશિયર હોય છે તે વસ્તુઓને હાથમાં પકડીને ડાયરેક્ટ બારકોડ સ્કેન કરે છે। હવે બારકોડ સ્કેન થતાં જ એની સાથે જ એના કોમ્પ્યુટરની અંદર એ પ્રોડક્ટનો ભાવ આવી જાય છે। તે વ્યક્તિ તે પ્રોડક્ટ પર કેટલો ભાવ લખેલો છે તે પણ જોતો નથી અને એના કોમ્પ્યુટરની અંદર એ પ્રોડક્ટનો ભાવ આવી જાય છે। તો એનું કારણ શું? તો કે એનું કારણ તે કોમ્પ્યુટરની અંદર રહેલી તે વસ્તુઓનો માહિતી। બરાબર, માહિતી એટલે ચોક્કસ સમૂહનું જરૂરિયાત પણ। બરાબર, માહિતી એટલે શું? તો કે માહિતી એટલે ચોક્કસ સમૂહનું જરૂરિયાત પણ। જેમ આપણે સ્કૂલમાં આવીએ છીએ, બરાબર, સ્કૂલમાં આવીએ છીએ, હવે આપણને કોઈ એમ કે તમને કોઈ ટીચર એવું કે જ સ્ટાફ રૂમમાં જઈને ત્યાંના ટેબલ પર પડેલા થપ્પામાંથી ધોરણ 6 નો થપ્પો લઈ આવે। હવે જો ત્યાં તમે ગયા અને ત્યાં તમને એક સાથે ઘણા બધા થપ્પા જોવા મળે છે, ધોરણ 8, ધોરણ 6, ધોરણ 7, ધોરણ 9, ધોરણ 10, એવા ઘણા બધા થપ્પાઓ તમને જોવા મળે છે, પણ તમને ટીચરે કીધું છે કે ધોરણ 6 નો જ થપ્પો લાવવાનો, તો ત્યાં પર્ટિક્યુલર એટલે કે એક સાઈડમાં ધોરણ 6 નો થપ્પો અલગથી મૂકેલો છે, તો તમે ખાલી ધોરણ 6 નો થપ્પો લઈને આવશો। હવે જો ત્યાં એવું હોય કે બધા જ ચોપડાઓ ભેગા કરી દીધા હોય અને તમને એમ કે ધોરણ 6 નો થપ્પો લઈને આવો, તો તમારા માટે ધોરણ 6 નો થપ્પો અલગ કરવો અને ત્યારબાદ તેને લાવવો બહુ જ અઘરું કામ થઈ જાય। એ જે ધોરણ 6 નો થપ્પો અલગ કરીએ એને આપણે માહિતીના ભાષામાં ડેટા વિતરણ કર્યું કહેવાય। ડેટા વિતરણ એટલે આપણે અલગ અલગ માહિતીની નોંધ કરી કહેવાય। આપણે અહીંયા ઉદાહરણ તરીકે લખીએ, જાન્યુઆરીમાં હાજર સંખ્યા 12, બરાબર, ફેબ્રુઆરીમાં હાજર સંખ્યા 18, માર્ચમાં હાજર સંખ્યા 16, એપ્રિલમાં હાજર સંખ્યા 15. બરાબર, હવે આ રીતે આપણને એક માહિતી આપેલી છે કે આ આ મહિનાની અંદર આટલા સ્ટુડન્ટ હાજર છે, આ મહિનાની અંદર આટલા સ્ટુડન્ટ હાજર છે, પેલા મહિનામાં કેટલા સ્ટુડન્ટ હાજર છે, પણ જો આને આપણે એકદમ સહેલી રીતે બનાવવું હોય તો આ રીતે એનું માહિતીનો કોઠો બને। તો અહીંયા લખીએ આપણે, જાન્યુઆરીમાં
મહિનાઓ અને અહીંયા લખીએ હાજર સંખ્યા બરાબર મહિનાઓમાં પહેલો મહિનો છે જાન્યુઆરી બીજો મહિનો છે ફેબ્રુઆરી ત્રીજો મહિનો છે માર્ચ અને ચોથો મહિનો છે એપ્રિલ બરાબર તો હવે જાન્યુઆરીની અંદર કેટલા સ્ટુડન્ટ હાજર હતા તો કે 12 સ્ટુડન્ટ તો હાજર સંખ્યા 12 ફેબ્રુઆરીની અંદર કેટલા સ્ટુડન્ટ હાજર હતા તો કે ફેબ્રુઆરીમાં હાજર સંખ્યા 18 તો 18 માર્ચમાં કેટલા સ્ટુડન્ટ હાજર હતા તો માર્ચમાં ગોતો તો માર્ચમાં 16 તો અહીંયા 16 એપ્રિલમાં કેટલા હાજર હતા કે તો એપ્રિલમાં હાજર સંખ્યા 15 તો અહીંયા 15 બરાબર હવે તમને એક આ ઉપરની માહિતી બરાબર જે આટલું મોટું મોટું આપણે લખ્યું છે તે આ ઉપરની માહિતી આપેલી હોય અને એક આ તમને નીચેની એટલે કે કોઠાવાળી ડેટા એન્ટ્રી વાળી માહિતી આપેલી હોય તો આ બંનેમાંથી આપણને સીધી રીતે દેખાય છે કે સહેલામાં સહેલી રીતે જો આપણે કોઈ તાર્કિક રીતે કોઈ માર્કિંગ કાઢવું હોય તો આપણને શેમાં જોવા મળશે તો કે આ કોઠાવાળી માહિતીમાં જોવા મળશે હવે તમને કોઈ એમ કે માર્ચમાં તો માર્ચમાં તરત જોવાનું 16 એની જગ્યાએ આપણે અહીંયા તો કે આ જાન્યુઆરી છે આ ફેબ્રુઆરી છે પછી અહીંયા માર્ચ છે તો કે માર્ચમાં અહીંયા 16 હવે તમને કોઈ એવું કે ફેબ્રુઆરીમાં તો ફેબ્રુઆરીમાં જો ડાયરેક્ટ અહીંયા 18 એની જગ્યાએ તમે આમાં જોતા હોય તો ફેબ્રુઆરીમાં અહીંયા છે 18 આ જ રીતે આપણને આ ઉપરની માહિતી આપેલી હોય અને આપણને એવું કહેવામાં આવે કે આ નીચેની માહિતીનું કોષ્ટક બનાવો તો પણ આપણને હવે આવડે અથવા તો આપણને આ ઉપરની માહિતી આપેલી છે નહીં અને આપણને કીધું છે કે કોઠાવાળી માહિતી પરથી જવાબ આપો અહીંયા આપણને સવાલ પૂછ્યો છે સૌથી વધુ હાજર સંખ્યા કયા મહિનામાં આવેલી છે તો હાજર સંખ્યામાં ડાયરેક્ટ આપણે નજર કરીશું નજર કરતા જ આપણી પહેલા સૌથી નજર પડે તો 18 ઉપર તો 18 પછી કોઈ વધારે આવતી નથી તો 18 કયા મહિનામાં છે તો કે ફેબ્રુઆરી મહિનામાં તો ડાયરેક્ટ આપણા સવાલનો જવાબ શું થઈ ગયો ફેબ્રુઆરી હવે એ જ રીતે આપણને એક બીજો સવાલ પૂછેલો છે આપણને સવાલ પૂછેલો છે સૌથી ઓછી હાજર સંખ્યા કયા મહિનામાં આવેલી છે તો સૌથી ઓછી આપણે જોઈએ તો નીચેથી ચાલુ કરીએ તો પહેલા 15 દેખાય છે 15 પછી 16 તો કે એના કરતા વધારે છે 18 તો કે એ પણ એના કરતા વધારે છે પછી ઉપર જોઈએ તો આપણને 12 દેખાય છે તો 15 કરતા 12 કેવી છે ઓછી તો સૌથી ઓછામાં ઓછી કઈ થઈ તો કે 12 અને 12 કયા મહિનામાં છે તો કે જાન્યુઆરી તો આપણો જવાબ શું થયો તો કે જાન્યુઆરી હવે જ રીતે આપણને એક ત્રીજો સવાલ પૂછેલો છે માર્ચ મહિનામાં કેટલી હાજર સંખ્યા છે બરાબર તો સૌથી પહેલા આપણે મહિનાઓ જોવાનું ચાલુ કરીએ જાન્યુઆરી ફેબ્રુઆરી પછી માર્ચ તો માર્ચમાં કેટલી હાજર સંખ્યા છે તો કે હાજર સંખ્યા 16 તો આપણો જવાબ થઈ ગયો 16 બરાબર તો આ રીતે આપણને લખાણવાળી એટલે કે જે મેં પહેલા લખી હતી અહીંયા બરાબર એ લખાણવાળી માહિતી આપેલી હોય તેના પરથી આપણે આ રીતની કોષ્ટકવાળી માહિતી બનાવી શકીએ અને કોષ્ટકવાળી માહિતી બનાવ્યા પછી આપણને આપેલા સવાલના આપણે સહેલાઈથી જવાબ આપી શકીએ
बराबर। तो आ थई गयो आपणी पासे आवेली माहितीनु एक उदाहरण। हवे आमा तमने ध्यान दोरु तो आ माहिती प्रमाणे तमने कोई क्वार एम के आलेख मां माहिती दर्शावो, बराबर, तो पण आपणे दर्शावी शकीए। चलो एनो एक उदाहरण अहींया तमने समजावुं। तो अहींया आपणे एक कोष्टक दोरीए, कोष्टक मां आ बाजू दोरीए ओवर अने आ बाजू दोरीए आपणे रन, बराबर। अत्यारे आपणे आईपीएल चाले छे एटले आपणे बधा જોતા જઈશું, બરાબર। તો ઓવર, ઓવરમાં આપણે અહીંયા લખીએ પહેલી ઓવર, બીજી ઓવર, ત્રીજી ઓવર, ચોથી ઓવર અને પાંચમી ઓવર, બરાબર। તો હવે પાંચ ઓવર છે, તો પહેલી ઓવરમાં રન માર્યા છે સાત, બીજી ઓવરમાં રન વધારે મારી દીધા છે અઢાર, ત્રીજી ઓવરમાં પાછા રન ઓછા માર્યા પણ વધારે સારા છે બાર, ચોથી ઓવરમાં તો સિક્સમ સિક્સ પડે છે વીસ રન મારી દીધા, પાંચમી ઓવરમાં વિકેટ પડી જાય છે પણ રન થઈ જાય છે, જોકે રન થાય છે ચૌદ, બરાબર। હવે આ આપણને આટલી નાની માહિતી આપી છે, આના પ્રમાણે આપણને એવું કીધું કે આલેખમાં દર્શાવો। તો સૌથી પહેલા આપણે આલેખ દોરીએ ત્યારે હંમેશા એક વાતનું ધ્યાન રાખવાનું, આપણો ચોપડો જે પ્રમાણે આપેલો હોય, બરાબર, આ તમારો ચોપડો છે, આલેખ આપણે નોર્મલી આલેખ પેજમાં જ દોરતા હોય, પણ જો આપણને ચોપડામાં દોરવાનું કે તો આ તમારા ચોપડાનું પેજ છે, આ એનો હાસ્યો છે, બરાબર। તો આપણે શું કરીશું, એક લાઈન આ હાસ્યા ઉપર દોરીશું અને બીજી લાઈન ચોપડામાં નીચેથી ચાર પાંચ લાઈનો છોડીને આ આડી દોરીશું, આ લાઈનને આપણે એક્સ અક્ષ કહીશું અને આ લાઈનને આપણે વાય અક્ષ કહીશું, બરાબર। અને આ છે આપણું ઉગમ બિંદુ ઓ, એટલે કે ઝીરો, બરાબર। હવે એક્સ અક્ષ ઉપર આપણે ઓવર મૂકીશું, શું મૂકીશું, ઓવર, બરાબર। તો અહીંયા પહેલા એક, અહીંયા બે, અહીંયા ત્રણ, અહીંયા ચાર, અહીંયા પાંચ, કેમ, તો કે અહીંયા ધ્યાન આપીએ તો ઓવરમાં ગાળો કેટલાનો દેખાય છે આપણને, તો કે એક એક નો ગાળો દેખાય છે। હવે એ તમને શીખવાડું કે ગાળો કઈ રીતે જોવાનો, તો કે બીજી ઓવર માંથી પહેલી ઓવર બાદ કરવી, અથવા તો બીજી માહિતી માંથી પહેલી માહિતી બાદ કરો, એને આપણે ગાળો તરીકે ઓળખી શકીએ, બરાબર। એટલે બે માંથી એક બાદ કરો તો કેટલાનો ગાળો વધે છે, તો કે એક નો ગાળો। આપણે અહીંયા ઝીરો થી એક, એક થી બે, બે થી ત્રણ, એ રીતે એકના ગાળા પ્રમાણે આપણે આગળ વધ્યા છીએ। હવે આપણે જોઈએ તો વાય અક્ષ ઉપર આપણે શું મૂકીશું, તો કે આપણા રન, બરાબર। હવે અહીંયા ધ્યાન આપીએ તો આપણા રન, આપણા રન અહીંયા ધ્યાન આપીએ તો આપણા રન ની અંદર આપણને નોર્મલી બેકી સંખ્યા દેખાય છે, તો કે દસ બેકી, અઢાર બેકી, બાર બેકી, વીસ બેકી, ચૌદ બેકી સંખ્યા, બરાબર। તો આપણે નોર્મલી અહીંયા જે આપણે અક્ષ ઉપર લખીશું તે બેકી સંખ્યામાં લખીશું, બરાબર। તો અહીંયા બે, ચાર, છ, આઠ, દસ, બાર, ચૌદ, સોળ, અઢાર અને વીસ, બરાબર। હવે આપણે જોઈએ તો કે પહેલી ઓવરમાં કેટલા રન માર્યા છે, દસ રન, તો પહેલી ઓવરમાં દસ રન, તો આ પહેલી ઓવરની લાઈન આમ સીધી અહીંયા દસ રન સુધી, તો આ થઈ ગયો પહેલી ઓવરમાં મારેલા રન।
ખીલા રહી ગયા, તો પહેલી ઓવરમાં જોઈએ તો કેટલે સુધી આ લાઈન જાય છે, તો કે 10 રન સુધી લાઈન જાય છે, બરાબર. પછી બીજી ઓવરમાં કેટલા માર્યા છે, 18 રન, તો બીજી ઓવરમાં 18 રન, બરાબર. હવે ત્રીજી ઓવરમાં જોઈએ, ત્રીજી ઓવરમાં 12 રન, તો ત્રીજી ઓવરમાં 12 રન, બરાબર. એના પછી ચોથી ઓવરમાં 20 રન, તો ચોથી ઓવરમાં ગયા રન છે 20 સુધી, બરાબર. અને પાંચમી ઓવરમાં રન 14, તો પાંચમી ઓવરમાં રન ગયા 14 સુધી, બરાબર. તો આ રીતે આપણે એનો આલેખ પણ દોરી શકીએ, બરાબર. જો પહેલી ઓવરમાં જોઈએ તો આપણે આલેખ પ્રમાણે કોઈ એવું પૂછે કે ત્રીજી ઓવરમાં રન કેટલા છે, તો આલેખમાં જોવાનું ત્રીજી ઓવર, ઓવર ક્યાં છે, તો કે એક્સ અક્ષ ઉપર ત્રીજી ઓવર, ત્રીજી ઓવરની લાઈન જોવાની, ગઈ 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 અહીંયા. હવે એ લાઈન આપણે આમ આડી ચલાવવાની, આડી એટલે ડાબા હાથ તરફ, ડાબા હાથ તરફ આડી ચલાવીએ તો એ ક્યાં આવે છે, તો કે 12 રન ઉપર આવે છે. તો ત્રીજી ઓવરમાં કેટલા રન થયા છે, તો કે 12 રન થયા છે. હવે એવું આપણને કોઈ પૂછે 18 રન કઈ ઓવરમાં થયા છે, તો આપણે રનની લાઈન જોવાની, તો રનની લાઈનમાં 18 ક્યાં છે, તો કે આવી રહ્યા. પછી 18ની લાઈન, હવે આપણને રન પૂછ્યું છે તો આપણે જમણી બાજુ જવાનું, હવે જમણી બાજુ જઈએ 18થી, તો આવી રહ્યું. આ કઈ ઓવર છે, નીચે જવા દો, તો બીજી ઓવર. તો 18 રન કઈ ઓવરમાં થયા છે, તો કે બીજી ઓવરમાં, બરાબર. તો આ રીતે આપણે માહિતી ઉપરથી એનો ડેટા એન્ટ્રી એટલે કે એનો કોષ્ટક, એનો આલેખ અને એના સવાલોના જવાબ સરળતાથી આપી શકીએ છીએ. તેથી આપણને કોઈ પણ માહિતી આપેલી હોય તો આપણે તેના જવાબ ખૂબ જ સરળતાથી આપી શકીએ છીએ, બરાબર. તો આ હતું તમારું આજના લેક્ચરનું માહિતીનું નિયમન વિશેનું થોડુંક સમજણ, બરાબર. દરેક વિદ્યાર્થી મિત્રો ઘરેથી માહિતીનું નિયમન વિશે જેટલું જાણવા મળે તેટલું પોતાની રીતે જાણતા રહેજો અને સમજતા રહેજો. તો ફરીથી આપણે મળીશું આપણા આવતા વિડીયોના ઓનલાઈન લેક્ચર્સમાં, બરાબર. તો ત્યાં સુધી ઘરે રહો અને સુરક્ષિત રહો.